ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં છો ને બાળકો? આજે આપણે નોટમાં લખતા શીખીશું, બરાબર છે બાળકો? તમારે વિડીયોને જોવાનો છે અને સમજવાનો છે અને પછી તમારે લખવાનું છે. બાળકો કેમ છો? તમે બધા મજામાં છો ને? બાળકો આજે આપણે શું કરવાનું છે ખબર છે તમને? આજે આપણે લખતા શીખીશું. તમને બધાને લખવાનું ગમે છે ને? તો જુઓ બાળકો, લખવા માટે સૌથી પહેલાં તો આપણને શું હોવું જોઈએ ખબર છે? આપણને પેન અથવા પેન્સિલ પકડતા આવડવી જોઈએ. તો જુઓ, આ શું છે? કલર છે. શું છે? આ કલર છે. તો તમારા બધા પાસે પણ આવા કલર હશે જ, બરાબર છે બાળકો? તો તમારી જે આ નોટ છે તેમાં તમારે સૌથી પહેલાં તો વ્યવસ્થિત બે ઉપરની બે આંગળી, એટલે કે એક અંગૂઠો અને બે આંગળી, એમ કરીને ત્રણ આંગળીની મદદથી તમારે પહેલાં તો તમારા કલરને વ્યવસ્થિત રીતે પકડવાનું. અને તમે હજુ બરાબર લખતા શીખવાનું છે એટલા માટે તમારે પહેલાં આની ઉપર શું કરવાના છે? ચિત્તડા ભમરડા પાડવાના છે. જુઓ, આ રીતે તમારે આવી રીતના શું કરવાના છે? ચિત્તડા પાડવાના છે. તમને જેવું આવડે તેવું તમે પાડી શકો છો. જુઓ, આ રીતના આવું તો તમને કરવાનું ગમે ને, બરાબર છે? જુઓ, પછી ઊભું પણ કરી શકાય. આવું તમારે જેવું ગમે તેવું આ રીતના તમે નોટના પહેલા પાના ઉપર તમારે આ રીતના આવી રીતના તમને ગમે એ રીતના શું કરવાના છે? કલરની મદદથી અલગ અલગ આકારો પણ કહી શકાય અને કરવાનું છે. ચાલો જુઓ, આ થઈ ગયું. આ તમે શું કર્યા? ખાલી નોટમાં ચિત્ર પાડ્યા, બરાબર છે? આવું તમે કરી શકો છો. હવે આપણે આનું પદ્ધતિસર આપણે લખતા શીખીશું. જુઓ, તેના માટે શું કરાય? સૌથી પહેલાં આને શું કહેવાય છે બાળકો? ઊભી લીટી. શું કહેવાય? ઊભી લીટી. તો તમારે આજે પહેલાં ઊભી લીટી, તમે ચિત્તડા પાડતા આવડી ગયા છે, બરાબર છે? તો હવે તમે ઊભી લીટી પણ તમને સરસ રીતે પાડતા આવડશે. તો તમારે તમારા મમ્મીને કહેવાનું કે તમને નોટના પાનામાં ઊભી લીટી કરી આપે, બરાબર છે? જુઓ, ટીચર અહીંયા ઊભી લીટી કરી છે ને, તો મમ્મીને કહેવાનું કે તમને ઊભી લીટી કરી આપે. હવે કલરની મદદથી તમે આ લીટીની ઉપર જ તમારે સીધી લીટી કરવાની છે, આ રીતે, બરાબર છે? આને શું કહેવાય? ઊભી લીટી. ઊભી લીટી આ તમારી એકદમ ઘટ્ટી ઘટ્ટી, એટલે કે જાડી જાડી તમારે શું કરવાની છે? ઊભી લીટી કરવાની છે. જુઓ, થઈ ગઈ ઊભી લીટી. હવે આ ઊભી લીટી થઈ જાય એટલે જે આ સામેનું પાનું છે તેમાં જુઓ, એક બે અને ત્રણ, ત્રણ ઊભી લીટી કરી છે, બરાબર છે? તો બાળકો હવે તમારે બોલ કલરથી નહીં, પરંતુ તમારી પાસે પેન્સિલ હોય તે પેન્સિલથી તમારે હવે આ નીચેના જે ખાના છે તેની અંદર તમારે ઊભી લીટી કરવાની છે. આ બાજુ આપણે જાડી જાડી ઊભી લીટી કરી નાખી, બરાબર ને? એટલે હવે આપણે ઊભી લીટી સરસ રીતે આવડી જાય. તો પેન્સિલને ટીચરે તો બોલ પેન લીધી છે, પણ તમારે પેન્સિલ લેવાની છે. પેન્સિલને તમારે વ્યવસ્થિત પકડવાની અને ખાનામાં ઉપરથી નીચે આટલી નાની તમારે ઊભી લીટી કરવાની છે. પણ યાદ રાખવાનું, આ જે તમારું ખાનું છે એટલે કે આ જે તમારું બોક્સ છે એ બોક્સની અંદર જ ટીચરે જે પ્રમાણે ઊભી લીટી લખી તે પ્રમાણે તમારે ઊભી લીટી લખવાની છે. ચલો હવે એની નીચે બીજી લીટી પણ એ જ રીતના ઊભી લીટી, ઊભી લીટી, ઊભી લીટી, ઊભી લીટી, ઊભી લીટી, બરાબર છે? એક લાઇન થઈ ગઈ. હવે બીજી લાઇન અહીંયા પણ આપણે ઊભી લીટી કરીશું. ઊભી લીટી, ઊભી લીટી, સરસ રીતે લખતા જવાનું અને બોલતા જવાનું. શું બોલવાનું? ઊભી લીટી, ઊભી લીટી. હવે ત્રીજું ખાનું આવી ગયા. આ જ રીતે તમારે આ ત્રણ લાઇનમાં સરસ પેન્સિલની મદદથી ઊભી લીટી કરવાની છે.
જુઓ બાળકો, થઈ ગઈ ને કેટલી સરસ ઊભી લીટી થઈ ગઈ. હવે આપણે એના પાછળ જોઈશું. જુઓ, અહીંયા પણ બે પાના ઉપર, આ બાજુનું પાનું અને આ બાજુનું પાનું ઉપર શું લખી છે? ઊભી લીટી લખી છે, બરાબર છે? તો બાળકો, ટીચરે આ તમને ઊભી લીટી કરાવી છે એટલે તમને હવે ઊભી લીટી કરતા તો આવડી જ ગઈ ને. તો અહીંયા શું લખ્યું છે? એચ ડબલ્યુ. શું લખ્યું છે? એચ ડબલ્યુ. એચ ડબલ્યુ એટલે કે ઘરકામ. તો ઘરકામમાં તમારે સરસ રીતે ઊભી લીટી કરવાની છે, બરાબર છે બાળકો? એ તમારે તમારી જાતે મમ્મીને કહેવાનું કે તમને બે પાના ઉપર આ પ્રમાણે ઊભી લીટી લખી આપે, બરાબર છે? પછી તમારે સરસ રીતે તમારી જાતે પેન્સિલની મદદથી ઊભી લીટી કરવાની છે. હવે આપણે પાછળનું પાનું જોઈશું. જુઓ, અહીંયા શું છે? આડી લીટી. શું લખ્યું છે? આડી લીટી. આપણે ઊભી લીટી તો શીખી ગયા, હવે શું આવ્યા? આડી લીટી. આડી લીટી પણ તમારે તમારી પાસે જે ક્રેયોન કલર છે તેની મદદથી આ રીતે આડી લીટી કરવાની છે. શું કરવાની? આડી લીટી, 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 આડી લીટી. આ પ્રમાણે તમારે જાડી જાડી આડી લીટી બનાવી દેવાની, બરાબર છે? જુઓ, આપણે જાડી જાડી આડી લીટી બનાવી દીધી ને, હવે સામેનું પાનું. તો જુઓ, સામેના પાનામાં પણ ટીચરે ત્રણ ખાનામાં આડી લીટી લખી છે એટલે તમારા મમ્મી તમને લખી આપશે. પછી તમારે પેન્સિલથી મદદથી નીચે આડી લીટી લખવાની છે. ઓકે બાળકો, જુઓ, આડી લીટી, 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 આડી લીટી. તમે ઉપર સીધી સીધી આડી લીટી લખો તો પણ ચાલે, અને આ રીતે ત્રણેય ખાનામાં આડી લીટી લખો તો પણ ચાલે. જુઓ બાળકો, તમે આ રીતના આડી રીતે લખશો તો તમને ખબર પડશે, એકમાં લખવાનું, બીજું ખાનું છોડી દેવાનું, ત્રીજા ખાનામાં લખવાનું, ચોથું ખાનું છોડી દેવાનું. એટલે ખાનું છોડીને પણ તમને સરસ રીતે લખતા આવડે. જુઓ બાળકો, આડી લીટી લખાઈ ગઈ ને, બરાબર છે? કેટલી સરસ આડી લીટી લખાઈ ગઈ. હવે આવ્યા એની પાછળ. જુઓ, જે પ્રમાણે આપણે ઊભી લીટીનું હોમવર્ક હતું એટલે કે એચ ડબલ્યુ હતું, તે જ રીતના આડી લીટી પણ કરવાની છે, બરાબર છે? તો જુઓ, મમ્મીને કહેવાનું કે બે પાનામાં તમને આડી લીટી પણ કરી આપે, બરાબર છે બાળકો? તો આજે તમારે શેમાં લેસન કરવાનું છે? આ બોક્સવાળી જે નોટ છે તેમાં સૌથી પહેલાં તો આ રીતના ક્રેયોનની મદદથી તમને હજુ લખવાની શરૂઆત કરો છો એટલે તમારો કલર પકડીને આ રીતના વ્યવસ્થિત ચિત્તરડા ભમરડા તમને જેવા ગમે ને તેવા તમે કરી શકો છો, બરાબર છે? અને હવે આવ્યા એની પાછળ. શું શીખી ગયા? ઊભી લીટી, અને પછી ખાનામાં ઊભી લીટી પણ લખી. આ જે બે પાના છે તે તમારે તમારી ઘરે જાતે લખવાના છે. ત્યાર પછી આવ્યા આડી લીટી. આડી લીટી પણ શીખી ગયા, ખાનામાં પણ લખી દીધી, અને તેના પછીનો પાનું શું છે? ઘરકામમાં એટલે કે એસ ડબલ્યુમાં કરવાનું છે. તો બાળકો, આ જ પ્રમાણે તમારે તમારી નોટમાં સરસ અક્ષરે લખવાનું છે, બરાબર છે બાળકો?